ધોરણ 7 ગુજરાતી, એમાં આપણે છઠ્ઠો પાઠ ભણતા હતા ભીખુ. એના લેખક હતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એનું ઉપનામ છે ધૂમકેતુ હતું, બરાબર. એમાં ભીખુની જે હાલત હોય છે એ એમાં એટલે કે કમાવા માટે કેટલી કેટલી મહેનત કરે છે એના વિશેનો આ પાઠ છે હોય છે. અહીં આપણે પહોંચ્યા હતા. એ સ્ત્રી બેઠી હતી અને ખૂણાના અંધારામાં મેં નજર ફેરવી. એટલે કે લેખક છે એમ કહેતા હોય છે, લેખક જ્યારે રસ્તા ઉપર જતા હોય છે ત્યારે એક સ્ત્રી બેઠી હોય છે અને નજર અંધારામાં છે ફેરવે છે. તેના પગ ઉપાડે શરીરના ત્રણ છોકરા સૂતા હતા. એટલે કે પગ પાસે છે એ ઉઘાડે શરીરે છે એ ત્રણ છોકરા છે સૂતા હોય છે, ને ખોડામાં એક નાનું બચ્ચું છે એ દયામણું મોં રાખી અને અવારનવાર સામે છે જોઈ રહેતું હતું. એટલે કે એક નાનું એવું છોકરું હોય છે એના માતાના ખોડામાં મોઢું રાખી અને અવારનવાર એને સામે છે જોઈ રહેતું હોય છે. બાઈ અશક્ત હતી અને ગરીબીને પાર પર અસહ્ય જુલમ છે એ કરી રહી હતી. એટલે કે બાઈ છે એ અશક્ત હોય છે અને સાવ ગરીબ હોય છે, કમાઈ શકે એવી પણ એની હાલત છે હોય નહીં. ઊંડા ખાડામાં જેવી આંખોમાંથી તેજ પરિવાર છે પરિવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ એના મોં પરથી દેખાતું હતું. એટલે કે પોતાના છોકરા માટે જ છે પોતાનું જીવન જીવી રહ્યું હોય એવું જ એના મોઢા ઉપરથી લેખકને દેખાતું હોય છે. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એટલે કે લેખકનો હાથ છે એને કોટ પહેરેલો હોય છે એના ખિસ્સામાં પડે છે. એ ખિસ્સામાં બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રામાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. એટલે કે રાણી છાપના રૂપિયા સાથે એને શહેર તરફ મુસાફરી છે કરી હોય છે, પણ અત્યારે તો ભોઠો પડ્યો, માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. એટલે કે અત્યારે તો લેખક છે એના કોટના ખિસ્સામાં જ્યારે પૈસા હાથ નાખે છે ત્યારે એમાં માત્ર 3 પૈસા જ છે નીકળે છે. 9 આના સિનેમાએ રોકડા અને 6.25 આના હોટલમાં ઉપાડી લીધા હતા. એટલે કે 9 આના છે એ સિનેમામાં ખર્ચી લીધા હતા અને 6.5 આના છે હોટલમાં એને ખર્ચી દીધા હતા. સાધારણ માણસોને આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોસી શકે તેમ ન હતી. એ પસાર થઈ જતાં વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખખડાટથી પેલું છોકરું છે એ મને ફરી સતાવે એ પહેલાં જ હું દૂર થઈ ગયો. એટલે કે લેખકના ખિસ્સામાંથી જ્યારે પૈસા છે એ બહાર આવે છે ત્યારે પેલી સ્ત્રીના હાથમાં મૂકે છે અને પેલી સ્ત્રીના ખોળામાં જે સૂતેલું છોકરું હોય છે એ ઉઠે છે અને લેખકને સતાવે એ પહેલાં લેખક છે ત્યાંથી દૂર થઈ જાય છે. પણ અનાયાસે એ છોકરાના શબ્દો કાને પડીએ, માં કંઈ ખાવાનું છે, શું છે લાવ જોઈ. એટલે કે લેખકના કાનમાં એ શબ્દ પડે છે કે માં કંઈ ખાવાનું છે, કંઈ ખાવાનું હોય તો લાવ જોઈ, શું છે એવી રીતે પૂછે છે એની માતા. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં. એટલે કે એની માતા છે એ બાળકને કહે છે કે ખાવાનું તો ભાઈ જ્યારે લાવે ત્યારે એ ક્યાં ગયો, ક્યાં ગયો છે. પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો અવાજ આવતો હું એક તરફ ખસ્યો. એટલે કે લેખક જ્યારે ઊભા હોય છે ત્યારે પાછળથી એક લારીવાળો આવે છે અને લારીવાળો છે એમ બોલે છે કે હટો ભાઈ હટો એવો અવાજ છે આવતો હોય છે. હું એક તરફ ખસ્યો અને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે જઈ અને પગથી પર ચડી ગયો. એટલે કે એ સિંગોડાવાળાના એક જાતના સ્વરોની વચ્ચે છે એ પગથી પર છે ચડી જાય છે. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામે રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે એની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય, બરાબર. એટલે કે લેખકની નજર છે એ ચારે બાજુ ફરતી હોય છે. ફૂલોની છાબડી ઉપર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો ઉપર એની નજર છે, એની દ્રષ્ટિ છે ફરતી હોય છે. અને રસ્તામાં મીઠાઈની બે દુકાનો હોય છે એના પર જે લોકોની ભીડ છે એકદમ જામેલી હોય છે એની નજર છે એ તરફ છે ખેંચાતી હોય છે. કંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. એટલે કે વાર તહેવારે જ્યારે આપણે બધા લોકો દુકાન સજાવીએ એવી જ રીતે એ પણ એ દુકાનદારોએ પણ એની રોશનીથી એની દુકાનો છે સજાવી હતી. મારા પગલાં સહેજ એ તરફ પડ્યા. એટલે કે લેખક કહે છે કે મારા પગલાં છે સહેજ એ તરફ છે વળે છે. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. એટલે કે દુકાનમાં જે ગોઠવેલી મીઠાઈ હોય છે એ જોવા માટે ઘણા ખરા લોકો છે અહીંયા ઊભા હોય છે. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. એટલે પારસી છે એક પ્રકારની જાત છે.
એટલે કે પારસી બાઈઓ છે એ મીઠાઈની ખરીદી છે એ કરતી હોય છે. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો બસ 12 વર્ષનો છોકરો અત્યંત તૃણાથી એની મિસ દ્રષ્ટિએ મીઠાઈની થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલી જલેબીની ચકચકિત ગુચડા તરફ જોઈ રહ્યો હતો. અચાનક જ મેં એને જોયો અને ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. બરાબર કે લેખક જ્યારે મીઠાઈની દુકાન ઉપર જાવે છે ત્યારે પારસી બાઈઓ છે એ દુકાન ઉપર મીઠાઈ છે ખરીદી હોય છે, એમાં એક એમાં નાનો 12-13 વર્ષનો છોકરો હોય છે, એ અત્યંત તૃણાથી છે એ મીઠાઈની થાળ ઉપર એની નજર હોય છે, એ પડેલી હોય છે ને એમાં આગળ જે પડેલી મીઠાઈ હોય છે, જલેબીથી ચકચકિત ગુચડાઓ હોય છે, એ મીઠાઈ ઉપર એની નજર છે એ પડેલી હોય છે અને ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં જ ચૂંટી હોય એવું એને લાગતું હોય છે.